ટુરિઝમ ના આધારે સાબરકાંઠાના પૂર્ણા જંગલોમાં પ્રવાસીને આકર્ષવા માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પૂર્ણા જંગલમાં પર્યાવરણ વિશેની જાણકારી મેળવી શકાય અને સાયકલિંગ કરીને ફરવાની મોજ માણી શકાય તે માટે પ્રવાસીઓ ભાડેથી સાયકલ મેળવી શકશે. આ ઉપરાંત પૂર્ણા જંગલોમાં સ્ટુડન્ટ ગ્રુપ્સ કે પ્રવાસીઓ રહી શકે તે માટે 10 ઇકો ટુરિઝમ હટ બનાવવામાં આવશે. અહીં એક સોવિનિયર શોપ પણ શરૂ કરાશે જ્યાં પૂર્ણા જંગલના દ્રશ્યો સાથેના ટી શર્ટ, જૈન મંદિરોના ઇતિહાસ સહિતના પુસ્તકો પ્રવાસીઓ ખરીદી શકશે. પૂર્ણા જંગલમાં ગત વર્ષે સાયકલિંગ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું જેને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ હવે પ્રવાસીઓને પૂર્ણમાં આકર્ષવા માટે ન્યૂ કન્સેપ્ટ શરૂ કરવા નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે પૂર્ણા જંગલમાં કુલ 14,814 પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓ રહી શકે, પર્યાવરણ, જંગલો વિશે જાણી શકે, પ્રાચીન જૈન મંદિર સહિત ઐતિહાસિક મંદિરોની મુલાકાત લઈ શકે અને જંગલોમાં ફરવાનો આનંદ લઈ શકે તે માટે પૂર્ણા જંગલમાં અભાપુર ખાતે 10 ઇકો ટુરિઝમ હટ બનાવાશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને શૌચાલયની સુવિધા પણ ઊભી કરાશે. બાળકો માટે ગાર્ડન સહિતની સુવિધા માટે અંદાજે રૂપિયા 2.52 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર બંછારી દીપાનીએ જણાવ્યું હતું કે વિદેશની જેમ જંગલોમાં ભારતીય સાયકલ લઈને ફરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 100 સાયકલો મુકાશે. આ પ્રોજેક્ટ માટે ફોરેસ્ટ વિભાગને રૂપિયા 5 લાખની ગ્રાન્ટ અપાશે. આ ઉપરાંત સાયકલના ખાસ લિંગવાળા માર્ગો તૈયાર કરવા માટે રૂપિયા 20 લાખની નાણાકીય સહાય કરાશે. અબાપુરમાં ગાઈડ ટ્રેકિંગ સેન્ટર પણ ઊભું કરાશે જેથી ગાઈડો સાયકલ પર જ પૌરાણિક જૈન મંદિર સહિતના ઐતિહાસિક મંદિરો અને જંગલમાં 10 કિલોમીટર સુધી ફેરવીને જાણકારી આપશે. પૂર્ણા જૈન મંદિર સુધીના માર્ગોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. આમ ઇકો ટુરિઝમને વેગ આપી પૂર્ણામાં પ્રવાસીની સંખ્યા વધે તે દિશામાં પ્રયાસો હાથ ધરાશે. પૂર્ણા જંગલમાં આવેલા જૈન મંદિરો 150નું પૌરાણિક મંદિર સહિતના ઐતિહાસિક સ્થાપત્ય જોવા લાયક છે. પૂર્ણનો ઇતિહાસ તે વખતના રાજા સહિતની જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી અમદાવાદ એજ્યુકેશન સેન્ટરની મદદથી એક સ્ટડી હાથ ધરાશે. સ્ટડીની વિગતોના આધારે એક બુકલેટ અને સીડી પણ બહાર પાડવામાં આવશે જે પ્રવાસીઓ પૂર્ણા જંગલમાં સ્થિત સૌન્ય સોપમાંથી ખરીદી શકશે. ત્યારે પૂર્ણા જંગલોમાં પ્રવાસીઓનો ઘસારો વધે તો નવાઈ નહીં. રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ.